વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય તેવા હળદર મીઠું ચડાવ્યા વગર આપણે લીલા મરચા રાયતા કરશું. આજે આપણે ઝડપથી બની જાય એવા રાયતા મરચા બનાવશું. તો અહીંયા આપણે આવા મોળાઈને અને તીખાઈને એવા સેજ તીખાસ એવા આપણે લીલા મરચા લીધા છે અને ડીટીયાનો ભાગ ધોઈ અને ડીટીયાનો ભાગ આપણે કાઢી લીધો છે અને હવે આમાં લાંબા કટ કરીને કરવાના છે. આપણે આને હળદર મીઠું ચડાવ્યા વગર ઝડપથી બનાવી શકાય એવી રીતે આજે આપણે બનાવશું. તો અહીંયા આપણે 2.5 ચમચી જેટલે રાઈના કુરિયા લીધેલા છે, 1 ચમચી અહીંયા રાયતા મરચાં બનાવીએ છીએ એટલે 2.5 ચમચી જેટલી રાઈના કુરિયા લીધેલા અને 1 ચમચી આપણે વરિયાળી, 1 ચમચી જેટલા આખા ધાણા, 2 થી 2.5 ચમચી જેટલું તેલ અને 2.5 ચમચી જેટલી હિંગ. એનો સ્વાદ મસ્ત એવો આવે છે એટલે 2.5 ચમચી હિંગ આપણે લીધેલી છે અને 1 લીંબુનો રસ. તો હવે આપણે આ મસાલાને ડ્રાય રોસ્ટ કરી લઈશું. મિક્સર જારમાં પલ્સ ઉપર આપણે હવે આને ડ્રાય રોસ્ટ કરી અને પીસી લેશું. મસાલા બળી ન જાય એનું ધ્યાન રાખવાનું. માત્ર આની અંદર જે ભેજ હોય, જે આપણા કુરિયાને અને મસાલાની અંદર જે મોઈસ્ચર હોય એ ઉડી જાય, એટલે કે જે ભેજવાળા હોય એ ભેજ ઉડી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરશું. એટલે કે સરસ શેકી લેશું આપણે અને પછી આપણે થોડું ઠંડુ થઈ જાય પછી મિક્સર જારની અંદર આપણે પલ્સ ઉપર આને દળી લેશું આપણે. બસ હવે આપણે આટલું શેકવાનું અને અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ આને શેકવાનું, એકદમ સ્લો ગેસ ઉપર. અહીંયા આપણે ગેસ બંધ કરી દીધું, હવે આપણે આને ઠંડુ થવા દઈશું. તો અહીં આપણે કોરિયાને જે શેકી લીધા સરસ ઠંડા થઈ ગયા છે. તો મિક્સર જારની અંદર આપણે ઉમેરી દીધા છે અને હવે આપણે એને પલ્સ ઉપર આપણે એને સરસ પીસી લેશું. બસ આપણે આટલું જ દળવાનું પલ્સ ઉપર, બહુ ઝાઝુ નથી દળી નાખવાનું, એકદમ ભૂકો થાય એટલું નહીં, દરદરું આપણે પીસી લેવાનું છે. તો સાઈડ ઉપર જે કડાઈની અંદર આપણે આને શેકેલો એ જ કડાઈની અંદર આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને તેલ બધું આપણે એમાં ઉમેરી દઈશું અને તેલને ગરમ થવા દઈશું. આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે તેલને સરસ ઠંડુ થવા દઈશું. પછી જે આપણે દરદરો મસાલો તૈયાર કરેલો એ આમાં ઉમેરી અને પછી આપણે મરચાંમાં આ ઉમેરી દઈશું. ત્યાં સુધીમાં આપણે મરચાંને સુધારી લઈશું. બધા મરચાંને આપણે 2 કટમાં આવી રીતે 2 કટ લગાવી અને 4 ટુકડામાં કટ કરી લેવાના. તેલ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં ઉમેરી દઈશું આ અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું. એમાં હિંગ પણ આપણે ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી દઈશું. મીઠું થોડુંક આપણે વધારે ઉમેરશું એટલે આપણા મરચાં બગડે નહીં. આ મરચાંને આપણે હળદર મીઠું ચડાવ્યા વગર ઇમિજિયન્ટલી આપણે તરત બનાવી શકીએ. કોઈ મહેમાન આવ્યો હોય તો આ મસાલાનો વઘાર કરી અને મરચાંને ભેળવીને સરસ આપણો આ મરચાંનું ઓથાણું તૈયાર થઈ જાય. હવે આપણે આની અંદર મરચાંને ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. મરચાંને જાજીવાર રાખવાની ઝંઝટ વગર ઝડપથી આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો આવી રીતે આપણે મરચાંનું અથાણું બનાવી શકીએ. આ રાયતા મરચાંનું અથાણું અઠવાડિયા સુધી તો આ મરચાંમાં કંઈ જ થતું નથી, આવાનામાં મસ્ત એવા ખાવામાં રહે છે. અહીંયા આપણે 1 લીંબુનો જે રસ લીધેલો એ અહીંયા ઉમેરી દઈશું. અહીંયા આપણા રાયતા મરચાં તૈયાર છે. 1 સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લઈશું. તો અહીંયા આપણા ફટાફટ બની જાય એવા રાયતા મરચાં તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.